નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજગુરુ. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 98મા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી રાજકોટમાં કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર સ્વામિનારાયણ નગરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર સ્વામિનારાયણ નગરમાં લાઇટ શોનો અદ્ભુત નજારો જોવા મળ્યો. સ્વામિનારાયણ નગરમાં બનાવવામાં આવેલા 5 મંદિરો લાઇટથી ઝળહળી ઉઠ્યા. લાઇટ એન્ડ સાઉન્ડ શોનો અવકાશી નજારો અદ્ભુત જોવા મળી રહ્યો છે. અદ્ભુત અવકાશી નજારો જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ડ્રોનથી લેવામાં આવેલા દ્રશ્યો જે આપને ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવમાં આપને દેખાડી રહ્યા છે. સ્વામિનારાયણ નગર લાઇટથી જગમગી ઉઠ્યું છે. હજારો લાખોની સંખ્યામાં હરિભક્તો દૂર દેશાવરથી આ મહોત્સવમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. 11 દિવસ મહોત્સવ ચાલવાનો છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું અને તેના દ્રશ્યોમાં આપને દર્શાવી રહ્યા છે. અલગ અલગ મંદિરમાં અલગ અલગ પ્રકારની લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી બાપાની જન્મજયંતિની રાહ જોઈ રહેલા હરિભક્તોમાં આનંદ છે, હર્ષોલ્લાસ છે. સ્વામિનારાયણ નગરમાં જાણે ભક્તિનું અને શ્રદ્ધાનું ઘોડાપૂર આવ્યું છે. લાખોની સંખ્યામાં હરિભક્તો જે આ ડ્રોન શોટમાં પણ આપ જોઈ રહ્યા છો. અદ્ભુત નજારો, વિશાળ અને ભવ્ય આ જન્મ ઉત્સવ. સમગ્ર સ્વામિનારાયણ નગર લાઇટથી ઝળહળી ઉઠ્યું. પૂજ્ય પ્રમુખ સ્વામીની 98મી જન્મ જયંતિ રાજકોટમાં ઉજવવામાં આવી રહી છે. રાજકોટના મોરબી હાઈવે ઉપર 500 એકર જમીનમાં વિરાટ સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે અને આજે સ્વામિનારાયણ નગર મહોત્સવ એટલે કે આજે પ્રમુખ સ્વામીની 98મી જન્મ જયંતિનો જે મહોત્સવ છે તેનો આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસમાં મોટી સંખ્યામાં એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જે મહંત સ્વામી છે તેમના હસ્તે આજે સ્વામિનારાયણ નગર છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 11 દિવસ એટલે કે 5 થી 15 તારીખ સુધી આજે મહોત્સવ ચાલશે અને આ 5 થી 15 દિવસના મહોત્સવ દરમિયાન અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ રાજકીય લોકો, સેલિબ્રિટીઝ લોકો પણ આજે 10 દિવસના કાર્યક્રમ દરમિયાન મુલાકાત પણ લેશે. ખાસ કરીને સ્વામિનારાયણ નગરની વિશેષતાની વાત કરવામાં આવે તો 5 જેટલા મંદિર ઊભા કરવામાં આવ્યા છે, પ્રદર્શન ખંડ પણ ઊભો કરવામાં આવ્યો છે, સાથોસાથ એક લાઇટ શો પણ ઊભો કરવામાં આવ્યો છે જે કે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને આ લાઇટ શોના વાત કરવામાં આવે તો આ લાઇટ શોનો હેતુ એ છે કે આજના સમયમાં માનવીના જીવનમાં આજે મંદિરનું શું મહત્વ છે અને આપ અવકાશી નજારો આ Zee24Kalakના માધ્યમથી આપ એક્સક્લુઝિવ જોઈ શકો છો કે આખું જે 500 એકર જગ્યા પર કઈ રીતની આખું આયોજન અને કઈ રીતની આખી લાઇટ્સ ગોઠવવામાં આવી છે કે જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે અને તે તમામ દ્રશ્યો અવકાશી નજારો કહી શકાય કે Zee24Kalak આપના સુધી પહોંચાડી રહ્યું છે. સાથોસાથ સ્વામિનારાયણ નગર આજે 10 દિવસ 15 દિવસ સુધી ચાલનાર છે ત્યારે આ 15 દિવસ દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેને લઈને 22,000થી પણ વધુ સ્વયંસેવકો છે તે ખડે પગે તૈનાત છે. સાથોસાથ સ્વામિનારાયણ નગરની વિશેષતાની અન્ય એ પણ વાત કરવામાં આવે કે મોટી સંખ્યામાં દેશ વિદેશથી અહીં લોકો પણ આવી રહ્યા છે. રાજ્ય, ગુજરાત રાજ્ય નહીં, રાજકોટ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાંથી સંતો, ભાવિકો અને હરિભક્તો છે તે આ સ્વામિનારાયણ નગરની મુલાકાત લઈ રહ્યા છે અને તેમનો આ જે દિવસ છે તે યાદગાર બનાવી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે સત્ય મનસોરા, ઝી મીડિયા, રાજકોટ. બીએપીએસ ને વિશ્વભરમાં ખ્યાતિ અપાવનાર અક્ષરવાસી પ્રમુખ સ્વામીની જન્મજયંતિની રાજકોટમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. બાપાના હુલામણા નામથી જાણીતા પ્રમુખ સ્વામીની જન્મજયંતિને લઈને રાજકોટમાં 10 દિવસ માટે જન્મજયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. બાપાના રંગે રંગાયું રંગીલું રાજકોટ. 20થી વધુ દેશોમાંથી ઉમટ્યા ભાવિક ભક્તો. બાપાની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી.
અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજના 98મા જન્મજયંતિ મહોત્સવનો રાજકોટમાં રંગે ચંગે પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહંત સ્વામીના હસ્તે વિરાટ સ્વામિનારાયણ નગરને ખુલ્લું મુકાયું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. સીએમ રૂપાણી અને મહંત સ્વામીએ ગાડીમાં બેસીને સમગ્ર સ્વામિનારાયણ નગરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મહંત સ્વામીએ મુખ્યમંત્રીનું શાલ ઉઠાડીને સન્માન કર્યું અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પણ ભેટમાં આપી હતી. કે આવનારા દિવસોમાં આ જન્મોત્સવથી ગુજરાતમાં અનેક લોકોને નવી પ્રેરણા, નવું બળ મળશે અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે BAPS દ્વારા સામાજિક ઉત્થાન માટેની જે એક્ટિવિટીઝ બધી ચાલે છે એને પણ મોટો એક વ્યાપ મળશે. મહોત્સવ નિમિત્તે તૈયાર કરાયેલા સ્વામિનારાયણ નગરનો નજારો ડ્રોન દ્વારા અદ્ભુત ભાસી રહ્યો છે. પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાની શાળાના 1000થી વધુ બાળકોએ સ્વામિનારાયણ નગરની મુલાકાત લીધી. આ ઉપરાંત મોટી સંખ્યામાં હરિભક્તો પણ ઉમટી પડ્યા હતા. મારી સ્કૂલમાંથી અમને આમંત્રણ આવ્યું હતું એટલે અમે પહેલા દિવસે એટલે અમે અહીંયા જોવા આવ્યા હતા તેથી અમને સ્કૂલમાંથી આમંત્રણ મળ્યું. કેવું લાગ્યું આજે પ્રથમ દિવસે? પ્રથમ દિવસે બહુ સારું છે, લોકેશન બહુ મજા આવી જોવાની. અક્ષરધામના અધિપતિ અહીં પ્રગટ છે એટલે અહીંનો કણ કણ છે ને એ સંદેશ આપશે. એના જે શિક્ષણનું આમ જોયું તો રાજકોટ મુખ્ય સ્થાન છે, સ્પેશિયલી BEd લોકોના, BEdના વિદ્યાર્થીઓ માટે. એટલે અહીંના જે દરેક કૃતિ છે, દરેક પ્રદર્શન છે, એક ચારિત્રનું નિર્માણ કરશે, એક આદર્શ પેઢીને નિર્માણ કરશે. માત્ર ગણતરીના દિવસોમાં 500 એકરમાં હરિભક્તોએ સ્વામિનારાયણ નગર ઊભું કરી દીધું. તેમાં સૌથી મનમોહક અને જોઈને નમન કરવાનું મન થાય તેવી પ્રમુખ સ્વામી મહારાજની 28 ફૂટની દિવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. આ મહોત્સવ આગામી 15 ડિસેમ્બર સુધી ચાલશે અને આ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, રાજકોટ.